તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. ડુંગળીની નિકાસબંધી મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ડુંગળી પકવતા ખેડૂતો સરકારની નીતિના કારણે દુઃખી છે. ખેડૂતોના ઘરમાં ડુંગળી આવે ત્યારે સરકાર નિકાસ બંધ કરે છે. સંગ્રહખોરો ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે. 100 રૂપિયામાં એક મણ ડુંગળી હાલ માર્કેટમાં વેચાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે સરકાર નિકાસબંધી પૂર્વેના ભાવે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદે. ગુજરાતના ખેડૂતોના હિતમાં નિકાસબંધી હટાવવાની માંગણી કરી. કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈક વિચિત્ર નિર્ણયો કરે છે. ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નીતિ એવી કરે કે ખેડૂતને સાવ સસ્તા ભાવે માલ ફેંકી દેવો પડે, અને જ્યારે સંગ્રહખોરોના ઘરમાં માલ પડ્યો હોય ત્યારે નીતિ એવી કરે કે સંગ્રહખોરો મોંઘવારી આસમાને ચડાવે, ફાયદો મેળવે અને ઉપભોક્તાનું શોષણ થાય. આજે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી ત્યારે નિકાસબંધી કરવામાં આવી, અને એટલે 100 રૂપિયે મણ ડુંગળી. મેં કલ્પના તો કરો, ખેડૂત ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ જે હોય ને, એ ખર્ચ પણ ના નીકળે એવી સ્થિતિ પેદા થઈ છે.